ए पसारु पियानो पंखो लायो गाम आखा में के तो आयो हवे गाम आखा मा वातु थाय बकुल भाई पंखो लायवा ए तमने कहू तेम पंखो लायवा पंखो तो लायो गाम आखा ने देखर तो आयो पण हवे तो उनाळो पूरो थावा आयो त्यारे तेम पंखो लायवा केम हवे गर्मी नी चाती थाय छे ने तो पछी हारो तो पंखो चालु करो चालु क्या से तो बहन से तो बहन पंखो हम कम लायवा એલી બધાને ખબર તો પડે બકુલ ભાઈ એને ટેબલ પંખો છે બકુલ ભાઈ તે પંખા ની હવા ખાય એમ પણ બધાયને બહેન પંખો કેમ દેખાડવો એ બહેન પંખો છે એ તને ખબર છે મને ખબર છે અને પંખા ને ખબર છે બીજા કોઈને ખબર છે નહીં તો પછી શેરીના લોકો અહીંથી નીકળે અને ખાલી તેલના ડબ્બા ઉપર પંખો ભાળે ને તો બધાને એમ લાગે કે તેલનો ડબ્બો ભરેલો હશે ને પંખો ચાલુ હશે કેટલાનો લાવ્યા એ 50 રૂપિયાનો ગોચો ભંગાર માંથી હવે બહેન પંખો 50 રૂપિયાનો લાવ્યા એમ કરતા સામોરસ લાવ્યા હોત તો 15 દી હાલે અચ્છા સસ્તામાંથી સામોરસ એ ગોતું છું જો સસ્તામાંથી સામોરસ મળી જાય ને તો પંખા જામ સામોરસ એ લેતા આવી ઓ બાપા આજ હવાનો પગ બહુ દુખે છે સાજે પગ મંડાતો નથી ને કોને ખબર હાજે હું ખવાઈ ગયો ઓલાને ટ્યુબ લેવા મોકલ્યો હજી આવ્યો નહીં હે ઓલો ટ્યુબ લઈને તો ન આવ્યો આ કૂતરો કોનો આવ્યો હે કૂતરો તો આજ પા આવ્યો લાય મને ભાગવા દે નકર કૂતરો કઈડી જાહે મને ટ્યુબ લેવા મોકલ્યો ને ભોળા દાદા ક્યાં વયા ગયા ભોળા દાદા એ ભોળા દાદા હું સેલા એ ક્યાં છો એ હું આયા છું યો બોલો કે દેખાતા ના નામ થી અવાજ આવે આયા ક્યાં કે દેખાતા તો છો નહીં એ આયા નાળિયેરી ઉપર હે નાળિયેરી ઉપર હું કામ સીડ્યા એમાં ક્યાં નાળિયેર આવ્યા એટલે હું નાળિયેર પાડવા ન છડ્યો તો એ કોકનો કૂતરો આવ્યો તો ને એટલે પણ તમને તો પગ દુખતો થો ને લે પગ દુખતો તો પણ કોને ખબર હું નાળિયેરી ઉપર કેમ ચડી ગયો પણ કૂતરો તો વયો ગયો હશે કૂતરો છે તો નહીં અહીંયા વયો ગયો હા એથા ઉતરો એ હારું લે આખી રાત મને કે બહુ પગ દુખે કરીને મને ન હોવા દીધો અને અત્યારે નાળિયેરી ઉપર ચડી ગયા બોલો પણ હું કરું અલ્યા કૂતરાની બીકત એટલી લાગી ને એ હારું હાલો હવે ખાટલે ટ્યુબ લાવ્યો હા ટ્યુબ લાવ્યો ને હા લાલ તો આય જોવો ભોળા દાદા ટ્યુબ લાવ્યો ક્યાં છે ટ્યુબ આ પડી ટ્યુબ ના દેખાતી ઓય બાપા અલ્યા મેં દુખાવાની ટ્યુબ મગાવી હતી તા પાણી ને ટ્યુબ લઈને આવ્યો એવું તમે નતું કીધું તમે ટ્યુબ લઈ આવે એમ જ કીધું થો અલ્યા તને ખબર તો છે મને પગ દુખે એટલે દુખાવાની ટ્યુબ મગાવી હોય પણ હવે ક્યાં તમને પગ દુખે હમણે તો નાળિયેરી ઉપર ચડીને બેઠા થા પણ એલે એ તો કૂતરા વાહે પડ્યા ને એટલે હું નાળિયેરી ઉપર ચડી ગયો તો પણ હવે પગ દુખે ના ના તો હારું ને દુખાવાની ટ્યુબ નો લાવ્યો પાણી ની ટ્યુબ લાવ્યો પણ ટ્યુબ લાવ્યો ક્યાંથી એ કેહા કાકા કોવેલી એટલે તું ગમે તારે કેહા નથી વસ્તુ લાવે કેહો તને કઈ જાતો ના એ કેહા કાકા હોય ને તો હું એને કહું તમને ગામ માં બોલાવે ઈ ગામ બાજુ જાય હું વસ્તુ લઈને અહીંયા આવી આવું એટલે કેહા ને ક્યારે ખબર પડી જાહે ને તો તને મારશે પણ મને હું કામ મારે તમને મારશે વસ્તુ તો હું તમારી હાટું લાવું એટલે મને મારશે તને મારશે ઈ હાસું હવે કોઈ જે કેહા કાકા ને ઓલા કઈ વસ્તુ લેવા ન જાવ હાશ બે સોડા પીધી ને પછી ભોળા દાદા તમારી વાડીએ પોગ્યો પણ તમે ન પોગ્યા હોત તો આલે સોડા પગાડી હોત તો એમી બે પીવે તો આ તે પૈસા તો તમારે જ દેવાના છે તમારી હાટું જ લાવતો તો પણ હું છું રસ્તામાં તડક્યો બહુ લાગ્યો ને એટલે પછી હું પી ગયો હું કાઈ પૈસા દેવાનો નઈ પૈસા તો ભોળા દાદા તમારા ખાતામાં મેં લખી નાખ્યા આ તો સાચી નાખ્યો હવે એમ થોડું આવે લાવો પૈસા 20 રૂપિયા અરે હું 1 રૂપિયા નથી દેવાનો યો બોલો પૈસા નહીં દે રે બકુલ ભાઈ વા તું કાઈ નથી લાવ્યો ને લા ઈ લાવ્યા ને તો ટેબલ પંખો લાવ્યા લ્યો બોલો તને ખબર છે હા ગામ આખામાં વાતો થાય બકુલ ભાઈ ટેબલ પંખો લાવ્યા તો લીધો પંખો તો વાતો તો થાય જ છે ને હે બકુલ ભાઈ પંખો લાવ્યા તો ઉનાળામાં ગરમીનો ટેબલ પંખો તો જોવે જ છે ને આપણે થોડી કઈ ભોળા દાદા એમ શીખણાઈ કરવી આ તો પંખા દે ને અહીંયા હું કામ કરવા આવે આ તો મેં કીધું તમારી વાડી આંટો મારતા હું અને ન ખબર હોય કેતા હું ને ટેબલ પંખો લીધો એમ તો તારે પાર્ટી દેવી પડશે ટેબલ પંખા નહીં પાર્ટી આ તો પાર્ટી તો દેવી જ પડે ને બોલો લ્યો ટેબલ પંખો લીધો એમાં થોડી પાર્ટી દેવાની હોય બકુલ ભાઈ પાર્ટી તો તમારે દેવી જ પડશે હો તો ભોળા દાદા ને તાવ આવે તોય તમે પાર્ટી માંગો પણ નમરા ભાઈ પૈસા છે નહીં
પૈસા હતા નહીં તો પંખામાં રોકાણ થઈ ગયું. બકુલભાઈ તમે પૈસાથી હું કામ બીવો રોકાણ ભોળા દાદા કરશે. હું હું કામ રોકાણ કરું પણ બકુલભાઈ પૈસા પાછા આપી દે. વિશ્વાસ નથી એમ ઉભા રહ્યો. પેલા પંખો લઈ આવું પછી પૈસા આપો. હા પંખો લઈ આવજો પછી પૈસા આપું. ભોળા દાદા આજ તો બકુલભાઈ ના પૈસા ની રસ પૂરી ખાવા મળશે. ખાવાનું મળતું હોય તો મારે બુદ્ધિ બહુ હાલે. ભોળા દાદા આને પૈસા આપો ને બકુલભાઈ પંખો લઈને આવે ને ત્યાં સુધી આ રસ પૂરી તો લઈને લઈ આવે. મમરા ભાઈ પેલા બકુલા ને આવી તો જવાજો પંખો ન લાવે તો. ભોળા દાદા બકુલભાઈ આવી જાય ને તોય મને તે રસ પૂરી લેવા મોકલજો, નકર બકુલભાઈ જાહે ને તો કાક બીજું લઈને આવશે. એ તને જ મોકલવાનો છે. હા બકુલભાઈ આવી ગયા લ્યો. હા જો ભોળા દાદા પંખો હવે જ્યાં સુધી પૈસા ન આપો ને ત્યાં સુધી તમે હવા ખાવ બીજું હું. તમે તો હવા ખાવું જ છે ને. અલે અલે પૈસા રસ પૂરી લઈ જા. એ હારો જો બોલો રસ પૂરી નું નક્કી કે નખ્યું તો હું બકુલભાઈ કેરી ની સીઝન છે તો રસ પૂરી જ ખવાય ને. હાલો લ્યા વાતો નથી કરવી આપણે થાળી વાટકા તૈયાર કરી. હાલો 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 હમણાં રસ પૂરી લઈને વહી આવશે. હાલો મમરાભાઈ વાટકા તૈયાર કરો હું થાળી તૈયાર કરું. એ હા એટલે તું પંખો લઈને હું રખડે પંખો હવે તારો નથી. પણ ઘડીક હું અહીંયા શું ચા હુંજી પંખા ને રેવા જોન મારી પાસે એક તો માઇન્ડ હારો પંખો લીધો ને એટલો બધો હારો પંખો છે તો સવાર માં ખાલી અડધી કલાક ચાલુ કરો ને આખો દી ગરમી જ ન થાય ને. હા શું હો બકુલભાઈ પંખો બંધ છે તોય કેટલી બધી હવા આવે. મમરા ભાઈ પંખા માંથી હવા નહી જાવતી પવન આવે. લ્યો ઓલો તો રસ પૂરી લઈને આવી ગયો. લ્યો તું તો ગયો આવ્યો પાછો આવ્યો હું. એ મારે ખાવાની વસ્તુ માં ખટકો જ હોય. લ્યો રસ પૂરી અને વજા એ પૈસા. ઉભા રહ્યો ભળે દાદા એ પૈસા મને આપો. મારા પૈસા છે પંખો ગીરવે મૂક્યો નહીં. આલે હવે વાતું બેન કરો ને કેટલી ભૂખ લાગી રસ પૂરી કાઢ. એ હારો યો પૂરી અને રસ. એ લા રસ કેમ લીલો? કાશી કેરી નો રસ લાવ્યો. ખું હું ક્યાં કેરી નો રસ લાવ્યો? તો શેરડી નો રસ લાવ્યો. બાપા એલા તને કેરી નો રસ લેવો મોકલ્યો તો શેરડી નો રસ લેવા નહી. એવી આપણે વાત નોતી થઈ. આપણે રસ પૂરી ની વાત થઈ હતી. પણ યાર તને એટલી તો ખબર પડે કે નહીં પૂરી આરે કેરી નો રસ ખાવાનો હોય શેરડી નો રસ નો ખાવાનો હોય. પણ અમારે કેરી ઘરની છે તો મેં કીધું કેરી નો રસ કામ લઈ જાવો. શેરડી નો રસ લઈ જવા દો ને તો કાક અલગ તો ખાવા મળે. પણ યાર પૂરી ને શેરડી નો રસ કેમ ખાવો? એ તમારે ન ખાવું હોય તો કઈ નઈ હું ખાઈ જઈશ. લે એમ થોડું હાલે મારા પંખા ની પાર્ટી છે રસ તો હું પીશ જ તે. લે હું થોડો એમ નમ બેહું રસ તો હું પીવાનો છું. તે રસ તો હું જ પીવાનો છું પૈસા મેં આપ્યા. એ હારું તમે રસ પીવો અને હું રસ ને પૂરી ખાવ. બાપા પાછો ક્યાં બકુલભાઈ ને લેવા ન મોકલતા? બકુલભાઈ કાક બીજું લઈને આવશે. તું જ બીજું લઈને આવ્યો. ભોળા દાદા હું હવે હું પંખો ને જ મૂકવાનો. કેમ? લે આ ક્યાં પાર્ટી છે? પાર્ટી તો છે ને. લે શેરડી નો રસ ને પૂરી ની કઈ થોડી પાર્ટી કહેવાય? એમાં હું શું કરું? મેં તો પૈસા આપ્યા હતા. એ તોય હું કઈ પંખો ને જ મૂકતો જવાનો. હું તો ભાગ્યો. એ પંખો ન લઈ જતો. ઉભો રહેતો ઉભો રહેતો. હાલો તો એલા હાલો તો પછી ખાજે ને હાલ લે. એ હારું ભોળા દાદા કેમ બ્રેક મારી? ઓલો વયો જો અમથાની વાડી માં તો હાલો આપણે રસ પૂરી ખાવી. ઘડીક ઉભો રહે ને 500 રૂપિયા આઈ ગયા અને પંખો આઈ ગયો તો પણ હાલો ને ન્યા જાવી. પણ લે કેમ જાવું? કેમ ને તો અમથાન ટીકમ ધબ ધબાટી બોલાવે. તો પણ કેટલી વાર હું જઈ ઉભા રહું? ઓલો નો આવે ક્યાં સુધી? અને તું ક્યાં જવાનો? હા સુધી અમે અહીંયા ઉભા રહેવાના સિવી તું ક્યાંથી જવાનો? કેમ બકુલભાઈ દોડી નહીં આવ્યા? તો હું ભોળા દાદા ની મારી વાહે જોડ્યા. શું કામ? લે હું પંખો લાવ્યો તો ઈવડાઈને ગમતું ના. ઈવડાઈ એવા જ છે. અમારે કા ખારી વસ્તુ હોય ને ઈવડાને ગમે નહીં. તો કેવી ઈર્ષ્યા કરે એમ? એક તો મેં એટલો ખર્ચો કર્યો અને કે વાડીએ પંખો મૂક આપણે બધા હવા ખાઈ. હવે હું ખર્ચો કરીને લેવાની અને હવા ખવડાવું? મારા ઘરે હવા ન ખાવ? અહીં હાસું તમારું. એટલે તું અહીંયા આવી આવ્યો. મેં કીધું અહીંયા આવે તો નહીં. અહીં સારું કર્યું. જો આજે પૈસા કે પંખો ન આવે તો કાલથી વાડીએ બધાને બેહવાનું બંધ. પણ એમાં ભોળા દાદા મને હું કામ સંભળાવો કરો? તમને સંભળાવો કરે તો ને તમે એના ભાઈ બનશો. એટલે તો ભાઈ બનશે તો હું? મેં તમારો પંખો કે પૈસા લીધા? તો જાઓ તમે એને સમજાવો પૈસા દઈ જાય કે પંખો દઈ જાય.
હારું બોલા દાદા મમરા ભાઈ સમજાવા ગયા ને કે આપણે બે રસપુરી ખાવી ખાવું ખાવું હું કિરા કરે સાનો મનો ઉભો રે ને પણ આપણે રસપુરી એમનામ ઉઘાડું મૂકીને આવ્યા હવારે જોવો તો કુતરું આવ્યું છું કુતરું ખાઈ જાહે તો પૂરીન રસ અલે કુતરું પૂરીન રસ ખાઈ જાય પણ પૈસા લીધા સિવાય જાવું નહીં અમતા ભાઈ મને તો એવું લાગે મારે પંખો વેસવો પડશે કેમ તો હું પંખો લાવ્યો તારના બધા એકલો પંખો પંખો જ કરે ને મારો પંખો ને મને હવા નથી ખાવા દેવી લ્યો પણ એમ થોડું કઈ દીવાનું હોય એક કામ કરો નમતા ભાઈ તમે જ પંખો વેસાતો રાખી લ્યો ને તો બકુલભાઈ અમારે પંખા ને શું કરવો અમારી વાડીએ કેવો પવન આવે પણ પવન નહીં હોય તેજી પણ લાઈટ જ નથી આપણ લાઈટ આવી જાય પછી પંખા ની જરૂર નહીં પડે એ હાસુ એ બકુલભાઈ ભોળા દાદા ના પંખો આપી ગયો આમ ઉભા ઉભા એટલી રાડ્યું જ નાખે એ બકુલભાઈ એ ડોહા ને પંખો ન દેતા ઉભા રહું ટીકમ ને ફોન કરી દઉં ટીકમ પંખો લેવો છે હે બકુલભાઈ કેટલા નો પંખો લીધો એ 500 રૂપિયા નો લીધો ભંગાર માંથી કેટલા નો 500 રૂપિયા નો તો બકુલભાઈ તમારે મને અડધો ભાગ દેવો પડશે હવે તો શેનો અડધો ભાગ લે રસપુરી માંથી પૈસા વધ્યા એમાંથી અરે ના રે ના હોય એમાં કઈ ભાગ ન પડે હવે એમ થોડું હાલે આપણે ગમે વસ્તુમાં બે ભાગ હરકા કરી સહી હો પણ તોય આમાં ભાગ નહીં પડે આ સવાર નો હું એકલો જ પંખો લઈને હાલું છું બકુલભાઈ અમારા પંખો નથી લેવો લ્યો બોલો લ્યો તો હવે પંખો લઈને મારા ઘરે કેમ પાગું અરે હું તમને તમારા ઘર સુધી મેકી જાઉં હાલો હા તો હાલો મને ભાગની ના પાડી છે તમે જોવો હમણાં ભોળા દાદા ધોકા લઈને ત્યાર રહ્યો અમથા ભાઈ બકુલભાઈ ને મૂકવા આવે છે બેને ધબ ધબાટી બોલાડી દેજો એ વાંધો નહીં હું છું ભોળા દાદા એ અમથો બકુડા ને મૂકવા આવે છે તો પેલા અમથા ને ધબ ધબાટી બોલાડવી તું ધોકા તૈયાર કર જા એ હારું લાવ હમ ધોકા લાવ બોલા આવે છે યો ધોકા ધોકો અંતર દે બકુલભાઈ વિયાવો કોણ તમારું નામ લે હું જોઉં છું ઓય બાપા એ ભાગો ઉપર તો ઉપર તો ઉભરે તો ઉભરે તો ભલેન વૈયા ગયા હું અમથાને ધોકો આંટી ગયો ઓય બાપા પણ બકુડો આપણને 500 માં આંટી ગયો ઈ